સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગોળવાડા ગામમાં 5 હેક્ટર જમીનમાં મફળીમાં દવાના કારણે મફળીનો પાક બળીને ખાક થઈ જવા પામ્યો છે। મફળીમાં જીવજંતુના કારણે સકેત કંપનીની દવા મફળીમાં નાખી હતી, ત્યારબાદ બીજા જ દિવસે ઊભો પાક બળીને ખાક થઈ ગયો હતો, જેને લઈને ખેડૂત દ્વારા કંપનીમાં જાણ કરી હતી, પણ કંપની દ્વારા યોગ્ય જવાબ મળ્યો ન હતો। જોકે ખેડૂતે નુકસાનીનું વળતર મેળવવા સરકાર પાસે માંગ કરી છે। સાબરકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં મગફળીના વાવેતરો કરવામાં આવ્યા છે। ચોમાસાની શરૂઆતમાં મોટાભાગના ખેડૂતો મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે। હિંમતનગર તાલુકાના ઘોરવાડા ગામમાં ખેડૂતો મગફળીનો પાક ચોમાસાના પ્રથમ વરસાદમાં વાવેતર કરવામાં આવ્યો છે, ત્યારે ઘોરવાડા ગામના એક ખેડૂતના ખેતરમાં ઊભા થયેલા મગફળીના પાક બળીને ખાક થવા પામ્યો છે। જો કે આ વલ્લીભાઈ મંસૂરી છેલ્લા 20 વર્ષથી ખેતી કરીને ગુજરાન ચલાવે છે। પહેલાં દિવેલાના પાકમાં સફળતા મળી હતી, ત્યારબાદ પ્રથમ વરસાદ પડતાની સાથે 5 એકરમાં મગફળીનો પાક વાવેતર કર્યું હતું। જ્યારે મગફળીના પાકમાં જીવજંતુ અને ઘાસ પડવાના કારણે હિંમતનગરના સાબર સ્ટેડિયસ એગ્રોમાંથી દવા લાવીને મગફળીમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો, ત્યારે બીજા દિવસે ખેડૂતોના માથે આપ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। 5 એકરમાં વાવેલી મગફળી દવાના કારણે બળીને ખાક થઈ ગઈ હતી। ત્યાર પછી ખેડૂતે કંપનીમાં રજૂઆત કરી હતી, પરંતુ યોગ્ય રીતે જવાબ ના મળતા હવે વલ્લીભાઈ મંસૂરીએ સરકાર પાસે વળતરની માંગ કરી છે। ચોમાસાની શરૂઆતમાં મગફળીનું વાવેતર કરવામાં આવે છે। ગોરવાડા ગામના વલ્લીભાઈ મંસૂરીએ મગફળીની વાવણી કરી દીધી છે અને મોંઘા બિયારણો લાવીને 5 એકરમાં મગફળીનો પાક ઊભો કરવામાં આવ્યો હતો। જો કે ખેતરમાં ઘાસ અને જીવજંતુના કારણે દવા છંટકાવ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ખરાબ દવાના કારણે 4 ખેતરમાં એટલે 5 એકર જમીનમાં મગફળી બળી ગઈ હતી, જેમાં 1 લાખ જેટલો પાક વાવીને આખરે ખેડૂતને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। વલ્લીભાઈ મંસૂરીને હવે માથે આબ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે, ત્યારે ખેડૂતે વળતરની માંગ રાજ્ય સરકાર પાસે કરી છે। ઉમંગ રાવલ, ZSTV, સાબરકાંઠા। શ્રી વલ્લીભાઈ રસુલભાઈ, ગામ ગોરવાડા, તાલુકો હિંમતનગર, જિલ્લા સાબરકાંઠાના ખેડૂત તરીકે કામ કરીએ છીએ અને આજથી 20 વર્ષથી હું ખેતી કરું છું, જેથી મેં આ સાલ 4 થી 5 એકરમાં મગફળી વાવી છે। ગઈ સાલે ખેતરમાં દિવેલા વાવેલા હતા, એ દિવેલા સક્સેસ જવાથી મેં મગફળી વાવી છે। તો મગફળીનો પાક લગભગ 20 એક દિવસથી વાવેલો હતો અને એમાં દવા સાબર સીડસમાંથી લાવી અને આ દવા ઘાસ બારવા માટે અમે છોટેલી અને દવા સાકેદ નામની દવા હતી અને એ દવા છોટવાથી ઘાસ બળી ગયું અને મગફળી પણ બળી ગઈ છે। તો એને જવાબદાર કંપની અને દુકાનવાળો રહેશે, પણ એ દુકાનવાળાએ મને એવું કહ્યું કે તમારાથી થાય તોડી લો અને અમે કોઈ જવાબદારી રાખીશું નહીં, તમારા પંપમાં જવાબદારી હશે, તમારા પંપમાં ગરબડ હશે, કંઈ બીજી દવા છોટેલી હશે, પણ એવું કંઈ અમારે છે નહીં। અમે અમારું નુકસાન આશરે 5 લાખ રૂપિયાનું નુકસાન છે અને 5 એકર જમીનમાં નુકસાન છે અમારું, એ 5 એકરનો મારો પાક એટલે 5 લાખ રૂપિયાનો અમે પાક ગણીએ છીએ, પણ વાવેતરનો ખર્ચો અમારો 1 લાખ રૂપિયાનો છે અત્યારે હાલ।